जय सिया राम। आप सब ने प्रणाम। अपना अध्यक्ष श्री मनोज भैरावल अने कवि मित्रों डॉक्टर कारिया देवजी भाई संतो के साथ अने बधा मित्रों आ वक्ते अने अमारा वडील रामसिंह प्रपितामह प्रणाम वडील ने आ वक्ते आपणे घणा लांबा समय मळवानुं थयुं छे। દિલીપભાઈ ફોનમાં લગભગ દરરોજ સમાચાર આપે કે આપણી શાળા આમ ચાલી રહી છે, આમ ચાલી રહી છે, આટલી નવી ભરતી થઈ, આટલી આમ, એટલે જે નવા શિક્ષક ભાઈ બહેનો આવ્યા છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ। અને આ શિક્ષણ સંસ્થા એવી છે કે એમાં પગાર ને ટ્યુશન ને એ પ્રધાન નથી, વિદ્યાર્થી ભાઈ બહેનોને કેમ તૈયાર કરવા અને આપણા દેશમાં એ કેમ સારામાં સારા નાગરિક બને એટલા માટે આ પુરુષાર્થ છે। આપણો જે શિક્ષણ સંસ્થાનો હેતુ છે એ આ છે કે આપણા ખુદના ભોગે પણ આપણે આ સંસ્થાને ઊભી કરવી અને સંસ્થામાંથી એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા કે જે આવતીકાલે એના કુટુંબને, એના પરિવારને, એના પ્રદેશને, દેશને અને સમગ્ર મનુષ્ય જાતિને પણ ઉપકારક થાય। ઉમાશંકર જોશીની એક કવિતા છે કે ભાઈ સારો માણસ કેવી રીતે કેને કહેવાય, તો કે તમે ચાલ્યા જાઓ છો, રસ્તામાં કાંકરો પડ્યો છે તો કાંકરો ઉપર બાજુ પર મૂકો એ સારો માણસ, કાંટા પડ્યા છે, કેળાની છાલ પડી છે, કેળાની છાલ પછી તમારાથી પસાર ન થવાય। આપણો પુરુષાર્થનો વિદ્યાર્થી કેળાની છાલ જોવે તો એમણે પસાર ન થઈ જાય, એ કેળાની છાલ ઉપાડીને બાજુ પર મૂકે ત્યારે એ સાચો વિદ્યાર્થી। લીલા ઝાડનું પાંદડું ન દોડાય, એ લીલા ઝાડની રક્ષણ કરાય જ, કારણ કે એને આધારે આપણું જ નહીં પશુ પંખી સૌનું જીવન છે। એટલે આપણે એક આદર્શ લઈને આ શિક્ષણ સંસ્થા શરૂ કરી છે અને એના પાયામાં ભીમસિંહભાઈ જેવો તન મન ધનથી ખપી ગયેલો માણસ છે। ભીમસિંહભાઈએ જે પુરુષાર્થ કર્યો છે અને આ જે ઊભું થયું છે એ પણ કોઈની પણ ડોનેશન, આમ સ્વયં આપણે આપણી રીતે ઊભા થયા છીએ। એટલે ભીમસિંહભાઈ, રામસિંહભાઈ, બીજા પરિવારના, બે પરિવારના અનેક સભ્યોમાં કામે લાગેલા છે અને તમે જુઓ કે આજે 7 દિવસનો કાર્યક્રમ યોજાણો, એમાં આટલી હાઈસ્કૂલો છે પણ કવિ સંમેલન અહીંયા જ થાય છે દર વર્ષે। આપણી નીતા કહેતી હતી કે જ્યારે કવિઓ અને દેવસિંહભાઈ જે સંચાલન કરીને બે જાય પછી અમે પણ જોડકણા કરીએ, કવિતા સમસમી રમીએ। એ છે કે કવિઓ પોતાના શબ્દથી આપણા સમાજને એક વધારે લાગણી, હું તમારી લાગણી સમજી શકું, તમે મારી લાગણી સમજી શકો, લાગણી સમજવી કે સમજાવવી એ કવિતાનું કામ છે। તો કવિઓ આપણને આપણી લાગણીનું ભાન કરાવે છે કે તમારી, તમારા કુટુંબ તરફની, આજુબાજુની પ્રકૃતિ તરફની કેવી લાગણી છે। એટલે આજે એ બધા કવિઓ અહીંયા આવ્યા છે, મોટાભાગના કવિઓ તો આપણને પરિચિત છે પણ એક મનોજ રાવળ, હમણાં આપણા સહદેવસિંહે કીધું એમ બે શબ્દો એમના વિશે કહું, છે તો આપણા પડોશી પણ પહેલી વાર 11 વર્ષમાં પહેલી વાર અહીંયા આવે છે, એટલે એને માફ ના કરવા જોઈએ આમ તો આપણે ગાંધી કથા આવ્યા હતા ત્યાં, એટલું બાદ કરી દે। પણ મનોજભાઈ જેવી વ્યક્તિ જામજોધપુરમાં હોય, એ આવી આવી બધી પ્રવૃત્તિઓને ચાહતી હોય
विद्यार्थियों चित्रकर्ता शीखे पुस्तक वाचता शीखे कविता सांभळे कविता वाचता कवितानुं पठन करता गाता शीखे भजन सांभळे। आज आपणे भजननो एक बे तन सांभळवाना छे पुष्पाबेन पासे કે ભજન કેમ ગવાય તો ભજન પણ મજા આવે એવું છે। આપણે હવે પછીના સાપ્તાહિક કાર્યક્રમમાં એક રાત ભજનની રાખશું ભીમજીભાઈ લોક ડાયરો રાખ્યો છે એમ ભજન ડાયરો બરાબર મહેન્દ્ર ભજન ડાયરો ભજુભાઈ કે ભજન ને એક વખત આપણે નિરંજન તો ઘરનો છે જ વગર તંબુરે ભરતે કે વગર તાલે ભજન સાંભળવા છે આવતા સુવર્ણ સપ્તાહમાં આપણો 11-12 વર્ષ પૂરા થશે ત્યારે આપણે ભજનનો કાર્યક્રમ રાખશું। તો મનોજ આ વિસ્તારમાં એક શિક્ષણનો મોટો માણસ છે તો એમના પત્ની ભારતીબેન બે કોલેજમાં પ્રોફેસર ભારતીબેન તો હજી પ્રોફેસર છે જ જમજીતપુર કોલેજમાં મનોજભાઈ મહિલા કોલેજ ઉપલેટામાં પ્રોફેસર હતા અને એની એવી છાપ છે કે એને સૌરાષ્ટ્રના નાનકડા રામકૃષ્ણ પરવંશ કહેવામાં આવે છે। તમે રામકૃષ્ણનો ફોટો જોયો હશે એના જેવું છે કોઈ જાતિ કાંઈ નહીં બસ સદગા સદભાવ પ્રેરવો સદગુણો પ્રેરવા એવું વાંચવું મને જમજીતપુરથી ફોન કરીને સૂચન કરે પુસ્તકનું કે જો દાદા આમ છે મને એમ થાય કે વાહ 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 જમજીતપુર જેવા નાનકડા ગામમાં પોરબંદરમાં પુસ્તક પહોંચે એની પહેલાં મનોજને ઘરે પહેલાં પુસ્તક પહોંચી જાય છે તો પુસ્તકનો શોખ કેટલા મેગેઝીનો મનોજ અમે એને ભીમસિંહભાઈ એક પ્લાન અહીંયા તપોવનનું બનાવી રહ્યા છીએ 2 વર્ષથી અને થોડીક જમીન પણ ખરીદાઈ ગઈ છે કે આમ હાથ મુકાઈ ગયો છે ગુમલીના પાદરમાં કેટલી 10 વીઘા જમીન ખરીદી છે ને એવું તપોવન બનાવવું આધ્યાત્મિક સાધના તો એવું 10 વીઘા જમીન એ જમીન પણ અમે નક્કી કરી આવ્યા છીએ। મોરારી બાપુ એમ કીધું કે આપણે મુસલમાન છોકરાઓને પણ ભણાવવા જોઈએ ભીમસિંહભાઈ કલ કરી આવો અમારે ત્યાં ભીમસિંહભાઈ એક મોટું કામ છે કે આપણે આ કામ કરીએ છીએ આપણી વચ્ચે મનોજભાઈ પહેલી વાર છે પણ મનોજભાઈ સારા લેખક છે એક વખત સારા કવિ પણ હતા જ હવે પણ કરી પણ ભાણવડને બેઠા છે કે શિક્ષણ સંસ્થાના કાર્યક્રમમાં માણસો હાજર થઈ અને સૌથી મોટી વાત ગાંધી કથા ભીમસિંહભાઈ ભાણવડને આંગળી ગયો છે નારાયણભાઈ દેસાઈ એવડું મોટો માણસ અહીંયા આવ્યો નારાયણભાઈએ કીધું હતું કે હવે મારે મારી આ છેલ્લી ગાંધી કથા છે હવે મારી ઉંમર થઈ પણ પછી એને મનમાં એમ રહી શકતું કે હું ગાંધીજીની વિશે કથા કહું અને ગાંધીજીના પ્રિય નરસિંહ મહેતાની ભૂમિમાં હું કથા ન કરું કેમ ચાલે એટલે હમણાં ગયે વર્ષે નરસિંહ મહેતા જૂનાગઢમાં છેલ્લી કથા કરી આના પછી આપણે સરદાર કથા પણ દેસાઈની છે અને એક રાષ્ટ્રકથા તો આપણી ચાલે જ છે અને પછી ત્રીજી કથા કઈ કીધી હતી તમે કે આ જાતનું એક આપણે કામ કરવું જોઈએ દેશમાં કે જ્ઞાતિ નહીં જાતિ નહીં ધર્મ નહીં માણસ માત્ર માણસ છે એમ એટલે એવી કથા પણ આપણે કરશું પ્રવાસ તો તમારા ચાલે જ છે ભીમજીભાઈએ નિમંત્રણ આપ્યું ત્યારે મને થયું કે આટલા બધા કવિ મિત્રો છે આપણે તો કવિ નથી પણ આપણે સારી કવિતા આપણા દીકરા દીકરીઓને સંભળાવવી જોઈએ તો હું 2-3 લીટી લખીને લઈ આવ્યો મને મને ગમતી કવિતા છે એટલે કે આપણને કંઈક મજા આવી જાય એવું આ માણસો આમાં કહે છે એક એક લીટી જ લીખી છે ગાંધી નથી લીખી પણ તમે સમજી જશો કે ખરેખર કલ્પના કેવી છે આ માણસોની આ હમણાંના છેલ્લા જાન્યુઆરીના અંકોમાં આવેલી આ કવિતા છે કે ખાખરાનું પાન આજે રાજીનું રેડ
ખાખરાનું પાન આજે રાજીનું રેડ કે એની માથે ફરે છે એક કીડી. ખાખરાનું પાન હુકાઈને પડી ગયું પણ એની કોઈ કીડી આવી તો ખાખરાનું પાન રાજી રાજી થઈ ગયું કે મારે મારી પર કીડી આવી. તમે કવિની સંવેદના જોયો, ખાખરાનું પાન આજે રાજીનું રેડ કે મારી માથે ફરે છે એક કીડી. આખું એ જંગલ હાવ ઓગળીને પાણી, આખું જંગલ જોઈ ગયું કે આ ખાખરાનું પાન એટલું બધું રાજી રાજી કેમ છે. એવી અંદરથી બાથી એને ભીડી, અને કીડી સાથે ભીડીનો ત્રાસ મેળવવા માટે જો કે આખું જંગલ થઈ ગયું કે ખાખરાનું પાન તો રાજી રાજી કેમ થતો કે હું તો હુકાઈ ગયું પણ મારી ઉપર એક નવી જિંદગી શરૂ થઈ છે, મારી ઉપર કીડી ભરે છે. એક રમણીક સમયસ્વરની એવી પણ પંક્તિ છે કે અમે તો રાજી કે એક કૂંપણ ફૂટે ને અમે રાજી, કે બીજું કંઈ નહીં દુનિયામાં કંઈ થાય કે ના થાય પણ જાણવાની કૂંપણ ફૂટી તો જોઈને પણ અમે રાજી રાજી થઈ જઈએ છીએ. તમે જુઓ કે કવિ કેવી સંવેદના આપણી અંદર. એવા તે કેવા તને દર્શન થયા છે કે પૂછે છે આખી વીડી, આખું જે જંગલ વીડી હોય એ પૂછે છે ખાખરા નહીં ખાખરાના પણ તું રાજી કેમ છો, તને એવા તે ક્યાં દર્શન થયા છે. ખાખરાનું પાન આજે રાજી ના રહે કે મારી ઉપર ફરે છે એક કીડી. કિશોર સોલંકીની રચના છે. કોઈ વખત કોઈની ઇમેજ બંધાઈ ગઈ હોય કે આવો આવો, ઇમેજ હું કેમ બદલાવું તો કે ચાલ બધાને ચાહું સહેજ, બધાને કાંઈ પણ વિચાર કર્યા વિના બધાને પ્રેમ કરવા માંડું, આ ફીડી ઇમેજ સુધરી જાય. મારા મનમાં તારા તરફ દુર્ભાવ હોય તો ને સદભાવ સદભાવ આ ફીડો તું સુધરીશ તું સુધરીશ. આપણે કોઈ તરફ કંઈ અણગમો રાખવાની જરૂર નથી, અભાવો રાખવાની જરૂર નથી. બહુ સરસ પંક્તિ. અને એક હાઇકુ છે એમાં નાનકડું, રાહ ભાડે છે દરિયો ક્યાર નહીં, રાહ ભાડે છે દરિયો ક્યાર નહીં પનિહારીની. દરિયાને દરિયો બોલો મોટો પણ પનિહારી જાય કોઈ પાણી ભરવા જ ને. એટલે આજે યુગોથી રાહ ભાડે છે દરિયો, દરિયો રાહ ભાડે છે ક્યાં નહી પનિહારીની. મને લાગે છે કે કવિતા આપણને એક આમ નું વિચારવા પ્રેરે છે. ફૂલ ફૂટે કુંપળ ફૂટે એ કોઈ સારો છોકરો કે સારી છોકરી હેલી જતા હોય તો આપણે આમ રાજી થઈએ કે હા બહુ સરસ બહુ સરસ. દુનિયામાં હદેખા બનવું એ સૌથી મોટા મોટી વસ્તુ છે. સદેખા બનવું, આપણે સૌ પોઝિટિવ બનીએ, સદેખા બનીએ અને આખી દુનિયાને ચાલીએ.